હેલો દોસ્તો, આજે એની આગળ જઈએ છે. કાલે આપણે જોયું હતું, આગળના લેક્ચરમાં જોયું હતું કે બિંદુવત વિદ્યુત ભારને લીધે પી બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન કેટલો છે, તો વી ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ અપોન આર છે. બરાબર, તો મેં તમને કદાચ એવું પણ બતાવ્યું હશે કે વીની કિંમત છે આપણી પાસે કે ક્યુ અપોન આર, અને ઈનો સૂત્ર છે આપણે પાસે કે ક્યુ અપોન આર સ્ક્વેર. આપણે આરની જગ્યાએ ડી લેતા, હે ને. આર અંતર છે, ડી પણ ડિસ્ટન્સ છે, તો વી ઇઝ ઇક્વલ ટુ થશે કે ક્યુ અપોન ડી, અને ઈ ઇઝ ઇક્વલ ટુ થશે કે ક્યુ અપોન ડી સ્ક્વેર. આમાં શું કરીએ, કે ક્યુ અપોન ડી સ્ક્વેર છે એમાં ડીથી ગુણાકારને ભાગાકાર કરી દઈએ. બરાબર, સોરી, ડી છે તો ડીથી ગુણાકારને ભાગાકાર કર્યું, તો કે ક્યુ અપોન ડી અને ડી ડી સ્ક્વેર થઈ જશે અને આ ડી થશે. બરાબર, તો આ શું થઈ ગયું, ઈ, અને આ શું છે, ડી. તો આ સૂત્ર યાદ રાખવાનું છે, વી ઇક્વલ ટુ ઈ ડી. ઓકે, વી એટલે શું છે? તો તમે કહેશો કે વિદ્યુત સ્થિતિમાન છે. શું છે? વિદ્યુત સ્થિતિમાન. પણ કોઈ તમને પૂછે કે વિદ્યુત સ્થિતિમાન એટલે શું, તમે એની આગળ જવાબ આપશો કે એકમ વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલા વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુ સુધી લાવવામાં કરવો પડતો કાર્ય એ વિદ્યુત ક્ષેત્રમાં તે બિંદુનો વિદ્યુત સ્થિતિમાન કહેવાય છે, છતાંય પેલા ભાઈને ખબર ના પડે તો શું કરવાનું છે? તો એમાં તકલીફ એવી છે, તકલીફ નહીં એટલે એનો એક્સપ્લેનેશન એવો છે કે વિદ્યુત સ્થિતિમાન, બરાબર, એના કેટલાક નામ છે. પહેલી વસ્તુ તો આ એક છે, વિદ્યુત સ્થિતિમાન. બરાબર, બીજો છે વિદ્યુત વિભવ, ત્રીજો અંગ્રેજીમાં છે વોલ્ટેજ. બરાબર, ત્રીજો છે પોટેન્શિયલ. બરાબર, આ છે. તો આ બધાનું મતલબ થાય છે ઊર્જા. શું છે ઊર્જા? ઊર્જા હોય છે આનું મતલબ. જો હવે વ્યાખ્યા સમજો પહેલાં, કે એકમ વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં લાવવામાં કરવા પડતા કાર્યને, અનંત અંતરેથી એકમ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાવવામાં કરવા પડતા કાર્યને. હવે તમે 11માં ભણેલા છો કાર્ય ઊર્જા પ્રમેય, તો કાર્ય અને ઊર્જા શું હોય છે, સમાન હોય છે. એટલે જેટલું પણ તમે કાર્ય કરો છો એ ઊર્જા જ છે, એ શાનામાં રહેલી હોય છે, જે વિદ્યુત ભારને તમે લાવો છો એને રહેલી હોય છે, અને એને જ આપણે શું કહીએ છીએ, વિદ્યુત સ્થિતિમાન કહીએ છીએ. એટલે એટલી ઊર્જાને આપણે વિદ્યુત ભારની સ્થિતિમાન કહે છે. એટલે સમજાઈ ગયું, અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાવવામાં કરવું પડતું કાર્ય, એમાં ઊર્જા રૂપે સંગ્રહ થયેલું હોય છે જ્યારે તે વિદ્યુત ક્ષેત્રમાં હોય છે, તો એને આપણે કહીએ છીએ એની ઊર્જા. ઓકે, શું કહે છે, ઊર્જા. તો યાદ રાખવાનું છે, વોલ્ટેજ એટલે ઊર્જા. હે, આ ચેપ્ટરમાં, આના પછીના ચેપ્ટરમાં, આખા ફિઝિક્સમાં હું તમને ઘણી વખત આમ કહીશ કે વોલ્ટેજ એટલે ઊર્જા, અને તમને ગોખાઈ જશે. બરાબર, હું ગમે ત્યારે એમ કહીશ કે વોલ્ટેજ, તો તમે એમ કહેશો ઊર્જા. વોલ્ટેજ એટલે ઊર્જા. હવે આપણે શું કરીએ છીએ કે વિદ્યુત એક વિદ્યુત ભારના લીધે, તો આપણે કાઢ્યો કે ક્યુ જેટલો વિદ્યુત ભાર હોય તો એની ઊર્જા કેટલી, વોલ્ટેજ કેટલો, તો કે ક્યુ અપોન આર જેટલો. હવે બે વિદ્યુત ભાર હોય તો એના લીધે વિદ્યુત સ્થિતિમાન કેટલો. બરાબર,
तो बे विद्युत भार तो आपने डायपोल मूकी में बे विद्युत भार हो विजातीय हो तो ओके विजातीय मूकी ओके तो एक विद्युत भार है बीजो विद्युत भार है धारो कि आ माइनस क्यू विद्युत भार है आ प्लस क्यू विद्युत भार है धारो कि आपने आ बिंदु ए पासे विद्युत स्थितिमान शोधवू छे तो माइनस क्यू विद्युत भार थी ए बिंदुनु अंतर केटलू छे धारो के आर माइनस छे ओके अने प्लस क्यू विद्युत भार थी ए बिंदुनु अंतर धारो के आर प्लस छे आना थी अहीं लंब दोरीए तो धारो के एम बिंदु छे आपणने खबर छे के आ अंतर शू छे आ अंतर 2a जेटलू छे ओके आ सेंटर डायपोल नुं सेंटर त्यांथी ए बिंदु नुं अंतर धारो के आर छे ओके ओ बिंदु लई लीए आ बी बिंदु सी बिंदु ओके हवे जो एक बिंदु लीए अँ थी आप परिकर लीए आम है ने तो आ थयो अने आम जाइए तो आ ने आ अंतर शू थयो सरखू थयो अहीं सुधी छे तो आ बेनो डिफरेंस केटलो थशे आ डिफरेंस केटलो आवशे बराबर तो आमांथी आपणे शू करी दईए आम छे आपणी पासे अत्यारे तो आ अंतर शोधवानुं होय आटलू अंतर शोधवानुं होय तो ए केटलू थशे तो आखामांथी आटलू अंतर बात करी दो तो आटलू अंतर मळी जशे ओके जो प्लस क्यू विद्युत भार ने लीधे ए पासे विद्युत क्षेत्र सॉरी विद्युत स्थिति मान वी प्लस इक्वल टू के क्यू अंतर केटलू छे आर प्लस माइनस क्यू ने लीधे ए पासे विद्युत स्थिति मान शू आवशे वी माइनस के क्यू अपॉन आर माइनस विद्युत भार माइनस मूक्यो ओके हवे ए पासे परिणामी विद्युत स्थिति मान एटले वी इज इक्वल टू वी माइनस वी प्लस वी माइनस एटले के क्यू अपॉन आर प्लस के क्यू अपॉन आर माइनस के क्यू कॉमन लई ले तो वन अपॉन आर प्लस वन अपॉन आर माइनस ओके एलसीएम चौकड़ी गुणाकार कर दिए आर माइनस माइनस आर प्लस इंटू आर माइनस ओके वी इज इक्वल टू अने एक नंबर आपी दिए हवे जुओ कि डायपोल छे ने बहु नानो होय छे तमारा आगळना क्वेश्चन में छे कि डायपोल बे विद्युत भारो वच्चे नो अंतर वन एंगस्ट्रोम छे बराबर एटले 10^-10 मीटरनू छे तो 10^-10 तो केटलो नानो थई गयो एटले डायपोल शू होय छे बे विद्युत भारो एकबीजाथी खूब ज ओछा अंतरे होय छे तो आर प्लस आर माइनस ए त्रणे त्रण सरखा छे आ अंतर देखाय छे आटली मोटी फिगर बनावी छे एटले देखाय छे ओके तो आ थयो therefore
वी इज इक्वल टू के क्यू आर माइनस आर प्लस अपॉन आर इंटू आर एट्ले आर स्क्वेर थी जैसे ओके आने आर नहीं लखी सकता माइनस आम आर लखो ने तो कैंसल थी जाए जीरो थी जैसे बराबर एट्ले अपने लखता नहीं हवे आनी किंमत काढ़िए ओके आकृति पर थी जो काटकोण त्रिकोण क्यों लीए बी एम सी शू कोस थीटा नु सूत्र लगाओ कोस थीटा बराबर आ अंतर शोध धारो कि आ थीटा है ओके आ 90 है है ना 90 डिग्री है आ थीटा तो थीटा ने पासे ने बाजू आए तो बी एम 90 ने सामे वाड़ो कण एटले बी सी ओके तो बी एम इक्वल टू शू आवशे बी सी कोस थीटा बी सी एटले 2a छे कोस थीटा ने बी एम शू छे आर माइनस माइनस आर प्लस मैं शुरुआत में कीधु तमारे कि आ अंतर मापवू होय तो आ आखा अंतर में आटलू अंतर बात कर दीए बराबर छे तो आ अंतर आखू छे आर माइनस एमांथी आटलू अंतर बात करो तो आटलू बाकीनु मळी जशे एटले आ किंमत आमां मूकी दईए तो आपणने मळशे वी इज इक्वल टू के क्यू सॉरी के क्यू 2a cos थीटा बराबर 2a cos थीटा अपॉन आर स्क्वेर हमें थोड़ा सेट करिए आ क्यू 2a अने cos थीटा तो आर स्क्वेर आ क्यू इंटू 2a शू थे विद्युत डायपोल मोमेंट p cos थीटा अपॉन आर स्क्वेर आ आपणो सूत्र आवी गयो बराबर तो जो आमा एक बीजो ऑप्शन पण छे ए बी कोस थीटा एटले वी इज इक्वल टू के डॉट पी हवे के तो अदिश छे पर डॉट शू आवे बराबर एटले पी डॉट पी कैप एकम सदिश साथे गुणाकार अपॉन आर स्क्वेर ओके पण आपणे वी अदिश भौतिक राशि है अमे डॉट प्रोडक्ट थी अदिश ज मळवानो छे तो आ याद राखवानो वी इज इक्वल टू केपी कोस थीटा अपॉन आर स्क्वेर ओके आ जे छे ते मोस्ट इम्पोर्टेंट क्वेश्चन छे इज इट नेक्स्ट क्वेश्चन लईए छे विद्युत क्षेत्र में विद्युत डायपोल नी स्थिति ऊर्जा नो सूत्र मेळवो बराबर आपणे एक समान विद्युत क्षेत्र लई लईए छे ई आ विद्युत क्षेत्र छे समान विद्युत क्षेत्र की विद्युत क्षेत्र रेखाओ एक बीजा ने समांतर हो एक डायपोल लई लीए छे बराबर माइनस क्यू विद्युत भार आ प्लस क्यू विद्युत भार बने विद्युत भार वच्चे अंतर आपने खबर है 2a हो डायपोल जे छे તે એક્સ અક્ષ સાથે એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા સાથે થીટા કોણ બનાવે છે બરાબર તો આ કાટકોણ ત્રિકોણ રચાઈ ગયું બરાબર આને આપણે નામ આપી દઈએ એ આને નામ આપી દઈએ બી અને આને નામ આપી દઈએ સી એ પર માઇનસ વિદ્યુત ભાર છે બી પર પ્લસ વિદ્યુત ભાર છે અને સી પર કાટકોણ ત્રિકોણ રચાય છે ઓકે તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ આપણું કેટલું છે તો ક્યુ ઇન્ટુ 2a જેટલું છે ઓકે હવે આપણે જોયેલું છે હમણાં મેં તમને આગળ બતાવ્યું કે વોલ્ટેજ એટલે શું તો વોલ્ટેજ એટલે
ऊर्जा छे ने आपणे विद्युत डायपोल नी विद्युत क्षेत्र में स्थिति ऊर्जा शोधवानी छे। ओके तो U इज इक्वल टू शू आवशे तो V इंटू क्यू शू आवशे V इंटू क्यू तो प्लस क्यू विद्युत भारना लीधे ऊर्जा अने माइनस क्यू विद्युत भारना लीधे ऊर्जा बराबर। तो आपणे एम समझीए छे के माइनस क्यू विद्युत भार पर विद्युत डायपोलनी विद्युत स्थिति ऊर्जा शून्य छे बराबर अनंत अंतरे इने अनंत अंतर लईए छे अने पछी प्लस क्यू विद्युत भार पर स्थिति ऊर्जा मेळवीए बराबर। तो V इज इक्वल टू शू आवशे तो V इज इक्वल टू E इंटू डी V इज इक्वल टू ई डी बराबर। तो E आपणने खबर छे बराबर E आपणे जे आपेलू हशे विद्युत क्षेत्र ए आपेलू छे अने डी डी शोधवानो छे एटले डी शू छे तो ई डी जे छे ते बन्ने विद्युत भारो वच्चेनो लंब अंतर छे। शू छे बन्ने विद्युत भारो वच्चेनो लंब अंतर छे। ए बिंदु पर शू शोधी रह्या छे वोल्टेज शोधी रह्या छे बराबर અને વોલ્ટેજનો ફોર્મ્યુલા છે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે V ઇઝ ઇક્વલ ટુ ઈ ડી ઈ શું છે તો સમાન છે જે તમને ક્વેશ્ચનમાં આપેલું છે તે એટલે આપશે તે હવે ડી શું છે તો બંને વિદ્યુત ભાર વચ્ચેનો લંબ અંતર છે એટલે આ લંબ અંતર થયો એક વિદ્યુત ભાર અને બીજો વિદ્યુત ભાર તો બીજાથી લંબ દોરો તો આ અંતર આવ્યું દેટ ઇઝ ઈ એ સી બરાબર છે। હવે એસી ની કિંમત આપણે શોધીએ તો કાટકોણ ત્રિકોણ એ બી સી માં બરાબર તો આ અંતર છે તો કોસ થીટાનું સૂત્ર લગાવીએ પાસેની બાજુ છે એટલે તો એસી અપોન એ બી બરાબર તો એસી ઇઝ ઇક્વલ ટુ શું મળશે એ બી કોસ થીટા સામે જશે તો આ થશે ટુ એ કોસ થીટા। ઓકે તો અહીં મુકાય તો વી ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ ટુ એ કોસ થીટા। હવે જો આપણે શું ધાર્યું કે માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે ત્યાં વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે તો બી બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન કેટલું બરાબર તો વીએ માઇનસ વી બી તો આ ઝીરો છે આ માઇનસ વી બી એ જે આટલું આવશે તે વી આવશે એટલે ઈ ઇન્ટુ ટુ એ કોસ થીટા બરાબર અહીં ઝીરો ધાર્યો અનંત અંતરે છે એમ ધાર્યો તો ઝીરો અને આ બી ઉપર તો બીની સાપેક્ષ એનો વિદ્યુત સ્થિતિમાન વીએ માઇનસ વી બી કાલે આપણે ટોપિક કર્યું હતું આગળના લેક્ચરમાં એ રીતે હવે વીએ પર આપણે ઝીરો ધાર્યો છે એટલે અહીં માઇનસ આવશે બરાબર તો માઇનસ થઈ ગયો ઝીરો આવશે તો માઇનસ વી બી ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ ટુ એ કોસ થીટા તો વી બી ઇક્વલ ટુ માઇનસ ઈ ટુ એ કોસ થીટા બરાબર। હવે વોલ્ટેજ એટલે કાલે વ્યાખ્યા જોઈ હતી કે વોલ્ટેજનો એકમ શું છે જૂલ પર કુલમ જો વોલ્ટેજનો એકમ પણ જૂલ છે અને કાર્યનો એકમ પણ જૂલ છે ઉર્જાનો એકમ પણ જૂલ છે એટલે કાર્ય છે ઉર્જા છે અને વિદ્યુત સ્થિતિમાન છે બધા એક સરખા છે એકમ ધન વિદ્યુત ભારને મળતી ઉર્જા આ બીજી વ્યાખ્યા આવી જુઓ એક યાદ રાખવાનો વોલ્ટેજ એટલે ઉર્જા અને બીજો યાદ રાખવાનો એકમ વિદ્યુત ભારને મળતી ઉર્જા એટલે વન કુલમ વિદ્યુત ભારને મળતી ઉર્જા આ યાદ રાખવાનું। તો આપણે યુ લખીએ છીએ ઉર્જાને બરાબર કારણ કે ઈ લખીશું એનર્જી તો વિદ્યુત ક્ષેત્રને એનર્જી ભેગા થઈ જશે કન્ફ્યુઝન ક્રિએટ કરશે તો ક્યુ ઇન્ટુ વી બરાબર એકમ વિદ્યુત ભારને લાવીએ તો વી કહેવાય
एकम विद्युत भार ने मळती ऊर्जा तो वोल्टेज कहेवाय। तो आपणी पासे केटलो विद्युत भार छे, क्यू विद्युत भार, तो केटली कहेवाशे, तो आ बन्ने नो गुणाकार थशे, बराबर छे। तो क्यू अवेनी किंमत मूकी दईए ई माइनस ई टू ए कॉस थीटा, एटले माइनस ई क्यू इंटू टू ए अने कॉस थीटा, माइनस ई आ शू छे पी कॉस थीटा, एटले आनो आंसर आवशे माइनस ई डॉट पी, बराबर। तमने एम लखेलू हशे वी यू ई એટલે વિદ્યુત સ્થિતિ ઉર્જા, ઈ એટલે ઇલેક્ટ્રિકલ, એટલે વિદ્યુત સ્થિતિ ઉર્જા, પી જેટલા વિદ્યુત ડાયપોલ મોમેન્ટવાળા વિદ્યુત ડાયપોલની વિદ્યુત ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા કેટલી, તો માઇનસ ઈ ડોટ પી છે। ઓકે, આ તમે લખી રાખજો, સોરી આ સમજી રાખજો, પછી આના જે મુદ્દાઓ છે આપણે નેક્સ્ટ ટોપિકમાં જોઈએ છે। ઓકે, થેન્ક યુ।